सुप्रभातम धोरण 8 ना विद्यार्थी मित्रों, आज आपने संस्कृत में पांचमो काव्य भणवा जई रह्या छीए, जेनु नाम छे प्रभात वर्णनम। प्रभात वर्णनम, प्रभात वर्णनम एटले के सवारनु वर्णन। दरेक भाषा में सवारनु वर्णन आपणे जोवा मळे छे। शाब्दिक वातो करीए तो आपणे गुजराती में शुभ सवार कहीए, इंग्लिश में गुड मॉर्निंग कहीए, एम संस्कृत में पण सुप्रभातम बोलाय छे। पण धीरे धीरे आ संस्कृत नो महावरो घटवाने कारणे आ भाषा नो जे महत्व हतुं ए जे अणसमजू लोको छे एमां घटतुं जाय छे। बाकी तो विश्वना घणा देशमां संस्कृत भणवामां आवे छे। तमारे मेडिकल साइंस करवो होय तो पण संस्कृत नो अभ्यास जेटलो कर्यो होय एटले तमे सारा डॉक्टर बनी शको, कारण के आयुर्वेद में ज विज्ञान ना मूळ छे। एटले अत्यारे आपणे संस्कृत नुं महत्व समझावा नथी बेठता, पण संस्कृत भाषा में प्रभात वर्णनम एटले के सवार नुं वर्णन करवामां आव्युं छे। सवार नुं वर्णन केवुं होय, सवार केवी होय, तमारे पुस्तक में जोवुं नहीं पड़े, हुं संस्कृत पण लखतो जईश विद्यार्थी मित्रों। चंद्र अस्त गच्छति, पहेलो श्लोक छे, चंद्र अस्त गच्छति। दरेक विद्यार्थी ने भाषांतर आवड़े, चंद्र अस्त थई रह्यो छे अथवा चंद्र अस्त तरफ जई रह्यो छे। चंद्र अस्त गच्छति, चंद्र अस्त थई रह्यो छे। सूर्य उदयम गच्छति, सूर्य उदयम गच्छति, सूर्यनो उदय थाय छे। सूर्य उगे से, चंद्र आत्मे से, सूर्य उगे से, परितः प्रकाश भवति। परितः आ शब्द थोड़ो तुम्हारा माटे नवो, परितः संधि अलग कर दूजो, प्रकाश भवति। परितः એટલે चारे बाजू, परितः એટલે आजूबाजू, चारे बाजू, चारे बाजू प्रकाश फैलाय छे। फरी चंद्रम अस्तम गच्छति, ચંદ્રનો અસ્ત થાય છે, સૂર્ય ઉદય ગચ્છતિ, સૂર્યનો ઉદય થાય છે, પરિતઃ પ્રકાશ ભવતિ, ચારે બાજુ પ્રકાશ ફેલાય છે, મંદ સમીર ચલતિ। જો અન્વય કરીને વડે પૂછો પુસ્તકમાં આમાં થોડો ફેર હશે, ઘણા વિદ્યાર્થીને થાય છે કે સાઈડની આમાં પહેલો ક્રમ હતો અને બીજો એ સમીરહ મંદ, મંદ એટલે ધીમું, ચંદ્ર સોરી સમીરહ મંદ चलति, समीर हटे पवन, मंद के धीमे, चलते के वाय से, हम तो चाले थे भाई, पर पवन चाले वो शब्द ना हो रहे, लेकिन पवन धीमे धीमे चले से, पवन धीमे धीमे वाय रहे से, चंद्र नो वस्त थई जाय से, सूर्य उदय पामे से, चारे बाजु प्रकाश फैला जाय से, धीमो धीमो पवन वाय से। जो धीमो धीमो लखो तुम्हारे लखो मंद समीर चलति, जो पहला लखो पवन धीमो होय छे तो समीरह मंद चलती। छेलु मधुको सधीरह भवति, मधुको, मधुको मधुप એટલે ભમરો, સુધીર એટલે કે ધૈર્ય, મધુકો સધીરહ ભવતી। મધુપ એટલે ભમરો અને સધીરહ એટલે ધૈર્ય, ભમરો ધીરજ ધારણ કરે છે। ફરી વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો, આમાં ત્રણ શબ્દનો અર્થ આવડો જે એક પરિતઃ એટલે ચારે બાજુ, સમીરહ એટલે પવન, મધુપહ એટલે ભમરો અને સધીરહ એટલે ગંભીર ધીરજ। હવે દરેક વિદ્યાર્થી મિત્રોને ભાષાંતર આવડવું જોઈએ, ખૂબ સરળ છે, ફરી ધ્યાન આપે। ચંદ્ર અસ્તમ ગચ્છતિ, ચંદ્રનો અસ્ત થાય છે, સૂર્ય ઉદય ગચ્છતિ, સૂર્યનો ઉદય થાય છે, પરિતઃ પ્રકાશ ભવતિ, ચારે બાજુ પ્રકાશ ફેલાય છે, સમીરહ મંદ ચલતિ, પવન ધીમે ધીમે વહી રહ્યો છે, મધુકો સધીર ભવતિ અને ભમરો ધીરજ ધારણ કરે છે। હવે બીજું જોઈએ, કલિકા વૃંદ વિકસતિ, કલિકા વૃંદ
विकसति कलिकावृंद विकसति कळियों नो समूह खिले से नवा जे फूल आवे ने शू कहेवाय कळी कलिकावृंद विकसति कळियों नो समूह खिले से वृंद एटले समूह कळियों नो समूह खिले से लतिकावृंद विलसति लतिकावृंद विलसति लतिका वृंद विलसति विलसु એટલે શોભુ વૃંદ એટલે સમૂહ લતિકા એટલે લતા લતાઓનો સમૂહ શોભી રહ્યો છે કેવી સવાર છે કળીઓનો સમૂહ ખીલે છે લતાઓનો સમૂહ શોભે છે નિંદ્રા તંદ્રા ભગના નિંદ્રા નિંદ્રા તંદ્રા ભગના નિંદ્રા એટલે નિંદર તંદ્રા એટલે આળસ સુસ્તી ભગના એટલે તૂટે નિંદર અને આળસમાંથી માણસો બહાર આવે છે અથવા આળસ અને નિંદર તૂટે છે સકલે નવ ઉલ્લાસ એક રહ્યું જનતા કર્મણી લગ્ન જનતા કર્મણી લગ્ન કર્મણી એટલે કામ લગ્ન એટલે લાગી જાય છે જનતા એટલે લોકો લોકો કામ પર લાગી જાય છે સકલે નવ ઉલ્લાસ સકલે નવ ઉલ્લાસ સકલ એટલે આખું બધું જ સમગ્ર બધે નવ ઉલ્લાસ બધે નવ ઉલ્લાસ છે આનંદ છે વદને વદને હાસ વદન એટલે ચહેરો મુખ વદને વદને હાસ હાસ એટલે હાસ્ય દરેક ચહેરા પર હાસ્ય છે ફરી વાર એક એક શબ્દ નું કહું છું કલિકા એટલે કળી વૃંદ એટલે સમૂહ વિકસતી એટલે ખીલે છે લતિકા એટલે લતા વેલ વૃંદ એટલે સમૂહ વિલસતી એટલે શોભે છે નિંદ્રા એટલે ઊંઘ તંદ્રા એટલે આળસ અથવા અર્જાગ્રત ભગના એટલે નિંદ્રા અને તંદ્રામાંથી લોકો બહાર આવે છે અથવા નિંદ્રા અને તંદ્રા તૂટે છે જનતા એટલે લોકો કર્મણી એટલે કામ લગ્ન એટલે લાગી જાય છે સકલે એટલે બધે જ નવ એટલે નવો ઉલ્લાસ એટલે ઉલ્લાસ વદન એટલે ચહેરો અથવા મુખ વદને વદને હાસ હાસ એટલે હાસ્ય હવે આપણે પરિવાર એનું ભાષાંતર કરીએ તો કલિકા વૃંદ વિકસતી કળીઓનું સમૂહ ખીલે છે લતિકા વૃંદ વિલસતી લતાઓનો સમૂહ શોભે છે નિંદ્રા તંદ્રા ભગ્ન જનતા કર્મણી લગ્ન આ સાથે લઈ નિંદ્રા અને તંદ્રામાંથી બહાર આવે લોકો કામે લાગી જાય છે લગ્ન એટલે જોડાઈ જવું લાગી જવું સકલે નવ ઉલ્લાસ બધે જ નવો આનંદ છે વદને વદને હાસ અને દરેક મુખ પર સ્મિત છે અથવા દરેક મુખ પર હાસ્ય છે બંને શ્લોકનું ભાષાંતર ફરીવાર કરાવું છું પછી ત્રીજો અને ચોથો શ્લોક કરાવીશ બરાબર ધ્યાન આપે ચંદ્ર અસ્ત પામે છે સૂર્યનો ઉદય થાય છે ચારે બાજુ પ્રકાશ ફેલાય છે પવન ધીમે ધીમે વાય છે ભમરો ધીરજ ધારણ કરે છે લતાઓનો સમૂહ સોરી કળીઓનો સમૂહ ખીલે છે લતાનો સમૂહ શોભે છે નિંદ્રા અને તંદ્રામાંથી બહાર આવી લોકો કામે લાગી જાય છે બધે જ નવો ઉલ્લાસ છે દરેક ચહેરા પર હાસ્ય છે આ બંને શ્લોકનું ભાષાંતર દરેક વિદ્યાર્થી મિત્રોને સારી રીતે આવડી જાય હવે આપણે ત્રીજો શ્લોક જોઈએ પથી પથી જન સંસાર પથી પથી જન સંસાર આમાં અંજ વપરાય સંસાર પથી પથી જન સંસાર નુપુર રવ ઝંકાર નુપુર રવ ઝંકાર નપુર રવ ઝંકાર વિટપે ખગ કુલ રવ વિટપે ખગ
कुल र चरितु जलिता गाव चरितु चलती गाव એટલે આપણે એક એક શબ્દ લઈએ પથી પથી એટલે કે રસ્તો દરેક રસ્તો જન સંસાર એટલે કે લોકોની અવરજવર પથી પથી જન સંસાર રસ્તા પર લોકોની અવરજવર નુપુર રવ જંકાર નુપુર એટલે ઝાંઝર રવ એટલે અવાજ જંકાર એટલે ઝણઝણા ઝંકાર વિટપ એટલે ડાળી પર અથવા વૃક્ષ પર ખ એટલે પક્ષી કૂળ એટલે પક્ષીઓનું કૂળ રવ એટલે અવાજ કરે છે વિટપ એટલે ડાળી ખગ એટલે પક્ષી કુળ એટલે પક્ષીઓનો સમૂહ કુળ રવ એટલે અવાજ ગાવ ચરિતુ ચલતી ગાવ એટલે ગાય ચરિતુ એટલે ચરવાન ચલત એટલે ચાલે છે હવે આપણે પ્રશ્ન પર જોઈએ દરેક વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપે રસ્તા પર લોકોની અવરજવર શરૂ થઈ ગઈ છે અથવા દરેક રસ્તા પર લોકોની અવરજવર છે પથી પથી જન સંસાર દરેક રસ્તા પર લોકોની અવરજવર છે નુપુર રવ જંકાર ઝાંઝરના અવાજના ઝણકાર સંભળાય છે ઝાંઝરના અવાજના ઝણકાર સંભળાય છે સ્ત્રીઓએ ઝાંઝર ધારણ કર્યા હોય અને બેડા લઈને પાણી ભરવા જતી હોય અથવા ઘરમાં કંઈક ને કંઈક કામમાં લાગેલી હોય તો એના જે પગની પાની ભટકાય ધરતી સાથે અને જે ઝાંઝરનો ઝણકાર થાય એની સુંદર કલ્પના કરી છે કે નુપુર રવ ઝણકાર ઝાંઝરના ઝણકારના અવાજ થાય છે વિટપે ખગ કુલ રવ ડાળી પર પક્ષીઓનો સમૂહ કલરવ કરે છે ડાળી પર પક્ષીઓનો ફૂલ કલરવ કરે છે રવ એટલે અવાજ સવાર થાય એટલે એક પછી એક પક્ષીઓ એના માળામાંથી બહાર નીકળી અને સુમધુર કંઠમાં ધીમા ધીમા અનેક જુદા જુદા પક્ષીઓના અવાજો કાનને સાંભળવા ગમે એવા આવતા હોય છે ગાવ ચરિત ચલતી અને ગાય ચરવા ચાલી જાય છે આ સવારનું વર્ણન ગામડાનું છે શહેરમાં જુદું હોય છાપાવાળો લોટો દેતો હોય નળ ની અંદર નગર અવાજો આવતા હોય આ સવાર વર્ણન પણ ગ્રામીણ પથી પથી જન સંસાર દરેક રસ્તા પર લોકોની અવરજવર છે નુપુર રવ ઝંકાર ઝાંઝરના ઝણકાર સંભળાય છે પછી અવાજ ન લખો તો ચાલે રવ એટલે અવાજ થાય ઝણકાર એટલે એક અવાજનું માધ્યમ છે નુપુર રવ ઝંકાર ઝાંઝરના ઝણકારના અવાજ થાય છે વિટપે ખગ કુલ રવ ડાળી પર પક્ષીઓનો સમૂહ અવાજ કર્યો છે અને અવાજ સારો ન લાગે રવ એટલે કલરવ શબ્દ વાપરીએ આપણે અવાજ ખરાબ પણ હોય કલરવ સારો જ હોય ગાવ ચરિત ચલતી અને ગાય ચરવા ચાલુ જાય છે પછીનો શ્લોક છેલ્લો ચોથો ચાર શ્લોક છે હસ્તે હસ્તે પત્રમ હસ્તે હસ્તે પત્રમ હસ્ત એટલે હાથ પત્રમ એટલે બાંધવું અથવા પુષ્પ વદને વદને સ્ત્રોતમ વદને વદને સ્ત્રોતમ વદન એટલે મુખ સ્ત્રોત એટલે કાવ્ય સ્ત્રોત બાલક રંગ ખેલતી ખેલતી બાલક રંગ ખેલતી બાલક વૃંદ વૃંદ એટલે સમૂહ ત્રીજી વાર એવો વૃંદ ગીતમ ગાવમ ગાય ગીતમ ગાવમ ગીતમ ગાયમ ગાવમ ગીતમ ગાયમ ગાવમ ફરી માત્ર શ્લોકનું વાંચન કરું છું ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો હસ્તે હસ્તે પત્રમ હસ્તે હસ્તે પત્રમ વદને વદને સ્ત્રોતમ વદને વદને સ્ત્રોતમ ખેલતી બાલક વૃંદ ખેલતી બાલક વૃંદ ગીતમ ગાયમ ગાવમ ગીતમ ગાયમ ગાવ ચોથા શ્લોકમાં કહી ગઈ છે કે સવાર કેવી હોય હસ્તે હસ્તે પત્રમ દરેક હાથમાં પર્ણ અને પુષ્પ હોય દરેક હાથમાં પર્ણ અને પુષ્પ હોય વદને વદને સ્ત્રોતમ અને દરેક મુખ પર સંસ્કૃતના શ્લોક હોય સ્ત્રોત હોય ભગવાનની સ્તુતિ થતી હોય સવારમાં મંદિરે માણસો જતા હોય હાથમાં પીપળાનું પાંદડું હોય એક હાથમાં તાંબાનો લોટો હોય અને શંકર ભગવાનની સ્તુતિ બોલતા હોય એટલે કીધું છે હસ્તે હસ્તે પત્રમ દરેક હાથમાં પાંદડું હોય વદને વદને સ્ત્રોતમ દરેક મુખ પર વદને વદન વદન એટલે મુખ વદને વદને ઘણા મુખ એમ વદને વદને દરેકના મુખ પર
સ્ત્રોત હોય ખેલતી બાળકો રંગ ગીત ગાવન ગાવામાં વાક્ય રચના બનાવવા માટે બે પંક્તિને ભેગી રહી હોય છે ગીત ગાતા ગાતા બાળકો રમે છે ગીત ગાવન ગાય ગીત ગાતા ગાતા બાળક બાળક વૃંદ એટલે સમૂહ ખેલતીને રમે છે આ રીતે લેવાનું ફરીવાર દરેક હાથમાં પાંદડું દેશ કરી લખવાનું પુષ્પ છે દરેકના મુખ પર શ્લોક છે સ્ત્રોત એટલે શ્લોક ભગવાનની સ્તુતિ બાળકો પહેલા લેવાનું ગીત ગાતા ગાતા બાળકો ગીત ગાતા ગાતા ખેલતી રમે છે બાળકોનો સમૂહ ગીત ગાતા ગાતા રમે છે ત્રીજા શ્લોકો ફરીવાર વર્ષંદર ધ્યાન આપો પથી પથી જનસંસાર દરેક રસ્તા પર અવરજવર છે નુપુર રવ ઝંકાર ઝાંઝરના અવાજના ઝંકાર સંભળાય છે વીટ પે ખગ કુલ રવ ડાળી પર પક્ષીઓનો સમૂહ કલરવ કરે છે ચરતું ગાવ ચલતી ગાય ચરવા જાય છે હસ્તે હસ્તે પત્રમ દરેક હાથના હાથમાં પાંદડું અને પુષ્પ છે વદને વદને સ્ત્રોતમ દરેકના મુખ પર અથવા મુખ પર એ સારું ન લાગે વસંતર એમ થાય દરેકના મુખ પર શ્લોક શ્લોકોનું સ્ત્રોત છે બાળકોનો સમૂહ ગીત ગાતા ગાતા રમે છે આ ચારે શ્લોકનું ભાષાંતર પૂર્ણ થાય છે ફરી વાર એક વાર વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો ચારે શ્લોકનું માત્ર ભાષાંતર બોલી જાઉં છું ચંદ્ર અસ્ત થાય છે સૂર્યનો ઉદય થાય છે ચારે બાજુ પ્રકાશ ફેલાય છે ધીમો ધીમો પવન વાય છે ભમરો ધીરજ ધારણ કરે છે બીજો શ્લોક કળીઓનો સમૂહ ખીલે છે લતાઓનો સમૂહ શોભે છે લોકો કામમાં લખોઈ નિંદ્રા અને તંદ્રામાંથી બહાર આવી લોકો કામમાં આવી જાય છે અથવા નિંદ્રા અને તંદ્રા તૂટે છે લોકો કામમાં લાગે છે બધે જ નવો ઉલ્લાસ છે દરેકના ચહેરા ઉપર અથવા દરેકના મુખ પર હસ્ય છે રસ્તા પર લોકોની અવરજવર થાય છે ઝાંઝરના ઝણકારનો અવાજ સંભળાય છે ડાળી પર પક્ષીઓના સમૂહનો કલરવ સંભળાય છે ગાયો ચરવા જાય છે દરેક હાથમાં પત્ર પુષ્પ છે દરેકના ચહેરા પર મોઢા પર સ્ત્રોત છે બાળકોનો સમૂહ ગીત ગાતા ગાતા રમે છે અહીંયા ચારે શ્લોક એટલે કે પાંચમું કાવ્ય પ્રભાત વર્ણન ચારે શ્લોકનું ભાષાંતર કમ્પ્લીટલી પૂર્ણ થાય છે હવે આપણે જલ્દીથી સ્વાધ્યાય જોઈએ સૂર્યોદય કદા ભવતી સૂર્યોદય ક્યારે થાય છે સૂર્યોદય પ્રભાતે ભવતી સૂર્યોદય સવારે થાય છે સૂર્યોદયસ્ય અંતરં જના કિં કુર્વન્તિ સૂર્યોદય પછી લોકો શું કરે છે વિકલ્પમાંથી પસંદ કરવો છે બાકી તો ઘણા જવાબો છે સૂર્યોદયસ્ય અંતરં જના કર્મણી લગ્ન ભવતિ સૂર્યોદય થયા પછી લોકો કામમાં લાગી જાય છે પ્રભાત કાલે વદને વદને કિમ અસ્તિ પ્રભાત કાલે વદને વદને હાસ અસ્તિ હાસ એટલે હાસ્ય બાલક વૃંદ પ્રભાત કાલે કિમ કરોતિ બાળકોનો સમૂહ સવારમાં શું કરે છે બાલક વૃંદ પ્રભાત કાલે ખેલતી રમે છે પ્રશ્ન નંબર 3 કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો એક આપેલું છે મંદમ ચલતિ સમીરહ મંદમ ચલતિ સમીરહ પવન ધીમો થાય છે શબ્દ આપેલું છે બનાવવાનો શીઘ્ર તો અશ્વ શીઘ્રમ ચલતિ અથવા બાલક શીઘ્રમ ચલતિ ગાવ શીઘ્રમ ચલતિ તમે તમારી રીતે ગમે લખી શકો મંદમ પવન એનો એ મૂકી શકો શીઘ્રમ એનો છે મંદમ એટલે કરતા બદલાવાના છે ક્રિયાપદ અને કર્મ આપેલું છે કર્તાની જગ્યાએ તમે તમારા નામ પણ મૂકી શકો દાખલા તરીકે એક વ્યક્તિનું નામ છે મનોજ તો મનોજ શીઘ્રમ ચલતિ મનોજ મંદમ ચલતિ મનોજ શીઘ્રમ ચલતિ મનોજ મંદમ ચલતિ આપેલા શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપો મંદમ મંદમ એટલે ધીમું તો એનું વિરોધી શબ્દ છે અવિરહ શીઘ્રમ જાગરણ કહેવાય શીઘ્રમ જલ્દી સધીરહ તો અધીરહ ઉદયહ અસ્તહ નિંદ્રા જાગરણ સમાનાર્થી શબ્દ સમીર પવન એને તો ઘણું થાય પણ આપણે કોષમાંથી પસંદ કરવાનું છે એટલે અનિલ
सूर्य दिवाकर, मधु भ्रमरव, चंद्र सुधाकर, गाव धेनव अथवा गौ, એમાં એક જ આવ્યું છે ધેનવ. નીચેની કાવ્ય પંક્તિ સુવાસ્ય અક્ષરે લખો. આપેલી પંક્તિ માત્ર ને માત્ર લખવાની છે. પ્રશ્ન નંબર 7 ઉદાહરણમાં દર્શાવ્યા પ્રમાણે વૃંદ શબ્દનો ઉપયોગ આપેલા શબ્દની મદદથી કરો. સખી તો આપેલું છે સખી વૃંદ, મિત્ર તો વૃંદ્ર મિત્ર વૃંદ, ગાયક તો ગાયક વૃંદ, વાદક તો વાદક વૃંદ, બાલક તો બાલક વૃંદ, ખેલક તો ખેલક વૃંદ. ખાલી શબ્દની આગળ વૃંદ લગાડવો છે એટલે જે તે શબ્દનો સમૂહ થઈ જાય. અહીંયા વિદ્યાર્થી મિત્રો પાંચમું કાવ્ય સંપૂર્ણપણે પૂરું થાય છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોને ખાસ વિનંતી કે તમે ભાષાંતર અને સ્વાધ્યાય તમારી બાકી બુકમાં